આજે આપણે ફક્ત 10 મિનિટમાં બની જાય તેવી ઇન્સ્ટન્ટ જલેબીની રેસીપી જોઈશું। આ જલેબી બનાવવી ખૂબ જ ઇઝી છે, તો તમે આરામથી ઘરે એને બનાવી શકો છો। તો ચાલો જોઈ લઈએ આ જલેબી બનાવવાની એકદમ સરળ રીત। અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો, જેથી તમારા સુધી આ વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન ખૂબ જ વધતું રહે। તો હવે પહેલાં આપણે બનાવી લઈશું ચાસણી। તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલી ખાંડ લીધી છે। મેં અહીંયા થોડી ચાસણી વધારે જ બનાવી છે। જેટલી ચાસણી વધારે હશે તેટલી જલેબીની અંદર ડૂબવાનું જગ્યા મળી રહેશે અને સરસ રસીલી બનશે। જો તમારે અહીંયા 1.5 વાટકી ખાંડ લેવી હોય તો 1.5 વાટકી પણ ખાંડ લઈ શકાય છે। હવે જેટલી ખાંડ લીધી હોય એનું અડધું પાણી ઉમેરી દેવાનું। તો મેં અહીંયા 1 વાટકી જેટલું પાણી લીધું છે। હવે તેને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું। એક વખત એને હલાવી લઈએ, પછી આપણે તેને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈએ, ત્યાં સુધીમાં આપણે તેનું બેટર બનાવી લઈએ। તો જલેબી બનાવવા માટે બેટર બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો મેંદો લીધો છે। તમે જે વાટકીથી ખાંડ માપી હોય તે વાટકીથી જ તમે મેંદો લઈ શકો છો। હવે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું, સાથે તેમાં ઇનોનું પેકેટ ઉમેરી દેવાનું। આવું જે બ્લુ કલરનું ઇનોનું પેકેટ આવે છે તે 1 પેકેટ મેં લીધું છે। અહીંયા મેં મેંદો 1 કપ જેટલો લીધો છે, અને જો વજનમાં માપતા હોય તો આ 100 ગ્રામ જેટલો મેંદો છે। તેમાં આપણે 1 પાઉચ ઉમેરવાનું છે। હવે એ જ વાટકીથી મેં પાણી લીધું છે, પાણી આમાં થોડું થોડું ઉમેરતા જવાનું અને બેટર બનાવી લેવાનું છે। અહીંયા બને તો આ બેટરને એક જ દિશામાં ફેરવો છો, જેથી આમાં કોઈ પણ લમ્સ ના રહે। જેટલા લમ્સ ઓછા હશે, એટલે કે જેમાં ગઠ્ઠા ઓછા હશે, તેટલું તમારું બેટર સારું બનશે અને એ જલેબી સારી બનશે। તો એક જ દિશામાં ફેરવતું જવું અને થોડું થોડું પાણી ઉમેરતું જવાનું। આપણે અહીંયા મીડિયમ થીક રાખવાનું છે, બહુ પતલું પણ નહીં અને બહુ ઘાટું પણ નહીં તેવું બેટર બનાવવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર બની ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો 1 વાટકીમાં 2 ચમચી જેટલું પાણી વધ્યું છે, બાકીનું બધું પાણી વપરાઈ ગયું છે અને આપણું બેટર એકદમ પરફેક્ટ છે। બહુ ઘાટું પણ નહીં અને બહુ પતલું પણ નહીં। હવે એને સાઈડમાં મૂકી દઈએ અને બીજા ગેસ ઉપર ધીમા તાપે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું। તમે જોઈ શકો છો અહીંયા ખાંડ અડધી ઓગળી ગઈ છે। હવે ગેસ મીડિયમ જ રાખજો અને ખાંડ હલાવતા હલાવતા ઓગાળી લેવાની પહેલાં બધી। હવે જ્યારે એવું લાગે કે બધી ખાંડ ઓગળી ગઈ છે, પછી એને હલાવવાનું બંધ કરી દેવું અને એક ઉભરો આવે તેની રાહ જોવાની। ત્યાં સુધીમાં આપણે 8 થી 10 કેસરના તાર પણ ઉમેરી દઈએ। કેસર ટોટલી ઓપ્શનલ છે, જો ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે। કેસરમાં એટલો બધો સારો કલર નહીં આવે, એટલે મેં અહીંયા એની સાથે 1 પિંચ જેટલો કલર પણ ઉમેરી દીધો છે। અહીંયા મેં પીળો કલર ઉમેર્યો છે, જે ખાવાનો પીળો કલર આવે તે 1 ચપટી જેટલો ઉમેર્યો છે। આ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે। આપણે બસ આટલો જ ઉકાળવાનું છે। અહીંયા આપણે કોઈ તારની ચાસણી નથી બનાવવાની, અહીંયા બસ ખાંડની ચાસણી ચીકણી થઈ જાય એટલી જ ચાસણી બનાવવાની છે। આવી રીતે ચમચામાં થોડીક વાર ચાસણી ઠંડી થવા દેવાની, પછી તેને આંગળીથી અડો અને તેલ જેવું એકદમ ચીકણું ચીકણી ચાસણી લાવવા માંડે, તો બસ એટલી જ ચાસણી કરવાની છે। તો હવે ગેસ બંધ કરીને તેને સાઈડમાં મૂકી દઈએ અને જે બેટર બનાવ્યું હતું તેને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બેટર બન્યું છે, અને જો એક જ દિશામાં તમે ફેરવશો તો આ બેટરમાં લમ્સ પણ નહીં રહે। તમે જોઈ શકો છો આપણે જેમ જલેબી પાડીએ તેવું બેટર છે, બહુ પતલું પણ નહીં, બહુ ઘાટું પણ નહીં। જો તમારું બેટર થોડું પતલું થઈ જાય તો 1 થી 2 ચમચી જેટલો મેંદો ઉમેરી દેવાનો। હવે મેં અહીંયા બોટલ લીધી છે, આપણે બધાના ઘરમાં આવી સોસવાળી બોટલ હોય જ છે, તો મેં એ જ બોટલ લીધી છે। જો તમારી પાસે આ બોટલ ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી લઈને તેમાં ઉમેરી શકો છો અને તેમાં કાણો પાડી શકો છો। તો મેં બધું બેટર આમાં ઉમેરી દીધું છે અને તેને આવી રીતે ઢાંકણ ઢાંકી દીધું છે। હવે આપણે જલેબી પાડી લઈએ। તો જલેબી પાડવા માટે મેં અહીંયા આવી પેન આવે છે તે લીધી છે। તમે હંમેશા જ્યારે પણ જલેબી બનાવો ત્યારે આવી રીતે જે પોળી હોય પેન તેમાં બનાવવાની, અને તેલને મીડિયમ ગરમ કરવાનું। તમારે અહીંયા ઘીમાં બનાવી હોય તો ઘી પણ મીડિયમ તાપ ઉપર જ ગરમ કરવાનું, અને મીડિયમ ગરમ થઈ જાય તેલ કે ઘી, પછી તેમાં આવી રીતે જલેબી બનાવવાની।
જલેબી પાડો ત્યારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ, બહુ વધારે પડતું ગરમ પણ નહીં અને ઓછું ગરમ પણ નહીં. જો તમે ઓછા તેલ ગરમ હશે એમાં પાડશો તો જલેબીનો જે નીચેનો ભાગ હશે તે સપાટ બનશે, એ બંને બાજુથી ગોળ નહીં બને. હું તમને હજુ બતાવી દઉં કે આપણે કઈ રીતે જલેબી પાડવાની છે. જો તેલ ખૂબ જ ગરમ થઈ જાય તો થોડીક વાર એને ધીમો કરી દેવાનો અને જલેબી પાડવા માંડવાની. અને જલેબી પાડવાનું બંધ કરો એટલે તરત જ એ જલેબી ઉપર આવી જવી જોઈએ. જો એ તરત જલેબી ઉપર ના આવે તો સમજી લેવું તેલ અત્યારે ઠંડુ છે, તો એને ગરમ થવા દેવાનું. જલેબીને ઉપર આવવાની રાહ જોવાની, પછી જ બીજી જલેબી પાડવાની. આ તમે છેલ્લી જલેબી જોઈ શકો છો, તેલ ઠંડુ હતું તો એ તરત ઉપર નથી આવી, મીન્સ કે આપણું તેલ અત્યારે ઠંડુ થઈ ગયું છે. તો આવા તેલમાં તમે પાડશો તો જે જલેબીનો નીચેનો ભાગ હશે એ સપાટ બનશે, એટલે કે બંને બાજુ જલેબી ગોળ નહીં બને. હવે આને એક વખત ફેરવી લેવાની અને બંને બાજુ કડક થાય ત્યાં સુધી તેને રાહ જોવાની. જલેબી ફક્ત 2-3 મિનિટમાં તળાઈને કડક થઈ જાય છે, બહુ વાર નથી લાગતી. હવે હું અત્યારે વિડીયોને જરાક પણ કટ નથી કરતી. આપણે જે તેલમાં તળતા હતા એને મેં સાઈડમાં મૂકી દીધું છે અને આપણે જે ચાસણી કરીને રાખી હતી તે તપેલું ફટાફટ મેં લઈ લીધું છે. અને જરાક પણ વાર ના લગાડતા અને તરત જ આપણે જે જલેબી તળીને રાખી તેને ચાસણીમાં ઉમેરી દેવાની. જો 1/2 મિનિટની પણ વાર લાગશે અને જલેબી ઠંડી થઈ જશે તો એ ચાસણી નહીં પીવે. એટલે તરત જ જલેબી કાઢીને ચાસણીમાં ઉમેરી દેવાની અને ચાસણીને ગરમ રાખવાની જરૂર નથી, એટલે ગેસ ચાલુ કરવાની જરૂર નથી. એક વખત ચાસણી બની જાય પછી એને સાઈડમાં મૂકી દેજો, એને ગરમ રાખવાની જરૂર નથી. બસ ગરમ ગરમ જલેબી ચાસણીમાં ઉમેરતું જવાનું અને 1/2 મિનિટ સુધી આવી રીતે દબાવી દબાવીને બધી જલેબીને નીચે ડૂબાડી રાખવાની. જેટલી તમે ડૂબાડશો એટલી જે ચાસણી વધારે પીશે. પછી 3-4 મિનિટ સુધી આવી રીતે એને ચાસણીમાં ડૂબોડી રાખવાની અને પછી આવી રીતે એને નિતારી લેવાની. જ્યારે બીજી જલેબી તમે બનાવતા હોય એને તળાઈ જાય એટલે આ ચાસણીમાંથી કાઢી લેવાની અને બીજી આમાં ઉમેરી દેવાની. તમે જોઈ શકો છો આ મેં જલેબી બનાવી છે, એને સુકાવા દીધી હતી તો એ ઝાઝી બધી ચાસણી નથી પી શકી, એટલે બને તો તરત જ તળીને ચાસણીમાં ઉમેરી દેવાની આવી રીતે. અને એને આવી રીતે દબાવી દબાવીને નીચે રાખવાની જેથી ચાસણી એ વધારે પી શકે. તો તૈયાર છે આપણી ફટાફટ 10 મિનિટમાં બની જતી જલેબી. તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો તમે ઘરે બનાવો તહેવારોમાં જલેબી. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.